અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઘોડાસર પુનિતનગર ક્રોસિંગની વટવા જવાનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિકો સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. એટલું જ નહીં, અકસ્માતના ભયના ઉથાર હેઠળ સ્થાનિકોએ તંત્રને અવારનવાર રજૂઆત કરી, ફરિયાદ કરી, છતાં પણ કોઈ ઉકેલ નથી આવી રહ્યો. બીજી તરફ રસ્તા નજીક બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી હોવા છતાં રસ્તાને રિપેર નથી કરવામાં આવી રહ્યો. ખરાબ રસ્તાઓના કારણે પાણી ભરાઈ રહેતું હોવાથી દુકાનદારો પરેશાન થઈ રહ્યા છે. તદુપરાંત રાતના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાયા હોવાનું પણ જાણવા મળ્યું. અમદાવાદનો ઘોડાસર વટવા વિસ્તારનો રોડ વહેલી તકે રિપેર થાય તેવી સ્થાનિકોએ માંગ કરી. બરસાત કે ઇધર પાણી હે ના ખતમ નહીં હોતા ઓર ઇધર કી સાઇડ કેસા સિસ્ટમ હે જૈસે બરસાત અપને હોતી ના તો ઇધર કોઈ ગટર નહીં હે ગટર લાઈન નહીં ને તો પાણી જાતા હી નહીં હે ઓર બરસાત કા હિસાબ પાણી કે હિસાબ યે અપને પાણી કે હિસાબ સે મચ્છર બહોત હોતે ઓર પૂરા કા પૂરા પાણી ભરા રહેતા હે. અચ્છા કોન સા એરિયા હે કિસ વજહ સે હોતા હે યે? પુનિતનગર સોસાયટી કહેલાતી હે. પાણી પૂરા ભરા જાતા હે ઓર પાણી ઉતરતા હી નહીં હે. અચ્છા પાણી જાતા હી નહીં હે. પાણી ભરા કા ભરા દુકાન કે આગે રહેતા હે તો હમ ધંધા કેસે કરેંગે? મેરે યહાં પે પાણી એની ટાઈમ રહેતા હે. ગવર્નમેન્ટ કભી યહાં પે ધ્યાન હી નહીં દેતી. યહાં પે સામને ભી મચ્છર હો રહા હે પાણી કે કારણ. કભી યહાં પે કુછ ધ્યાન હી નહીં દે રહી હે ગવર્નમેન્ટ કભી ભી. ઓર હમ લોગ ઇતની વાર બોલ ચુકે કે યહાં પે મિટ્ટી ઇતની ડસ્ટિંગ પ્રોબ્લેમ રહેતી હે. બડે બડે ટ્રક જા રહી હે, બુલેટ કા કામ ચલ રહા હે ઉસકે કારણ. પણ યહાં પે કોઈ સુનવાઈ નહીં. બીચ મેં પાણી ડાલા જાતા થા, દો ટાઈમ ડાલા જાતા થા, વો સૂખ જાતા થા. પણ અબ વાપસ વહી કા વહી ચાલુ હો ગયા હે. વાપસ મિટ્ટી કા મિટ્ટી કી પરેશાની હૈ. ગવર્નમેન્ટ કા કામ ચલ રહા હે તો ગવર્નમેન્ટ કો પૂરા પેક કરકે કરના ચાહીએ. યે પૂરા ઓપન મેં કિયે જા રહે હૈ ઓર બડે બડે ટ્રક યહાં સે નિકલતે હૈ. રોડે એકદમ ખરાબ હો ચુકે હૈ. ઇસસે આગે કા રસ્તા દેખોગે તો વહાં તો જાને જૈસી જગહ હી નહીં હૈ. આ કેટલાય વર્ષોથી આવું ને આવું જ છે. કોઈ જોવા વાળું નથી, કોઈ કંઈ કહેવા વાળું નથી, કોઈ કંઈ જોવાય નહીં આવતું કે કંઈ કરવાય નહીં આવતું. અરે વર્ષોથી જેમ કહું ને, 4-5 વર્ષ તો સાચા, 4-5 વર્ષ તો સાચા. કોઈ જોવા નહીં આવતું, કોઈ તંત્રને કાંઈ પડી નથી. રોજ દિવસમાં 3 વખત નીકળવાનું હોય છે. બીજો કોઈ છે રસ્તો પણ નાના નાના છે. નાના રસ્તાથી જવાની, મેં રસ્તાથી જવાનું હોય ને, બહુ ખરાબ રસ્તો છે. આ રોડ છે ને એકદમ બગડેલો છે, ઠેઠ પુનિતનગર સુધી અહીંયાથી. જે આપણે પેલા આવે છોકરો છોકરી સ્કૂલ વાળા, એ બી સાયકલ લઈને જાવ, એકદમ નીચે લપટીને પડી જાવે. બરાબર અહીંયા આવા નવા ખાડા જ પડ્યા છે અહીં તો લગીને થઈ ત્યાં સુધી. 5 વર્ષ થઈ ગયા મને અહીંયા જોતા ને. બરાબર અહીંયા જ રહું છું મેં 5 વર્ષથી, હું જોઉં છું. બરાબર આ રોડ આવો ને આવો જ છે. અમદાવાદના વટવા વિસ્તારની અંદર એવું ઓરમાયું વર્તન થઈ રહ્યું છે કે જાણે વટવા વિસ્તાર અમદાવાદમાં આવ્યો જ નથી. આ વાત સાબિત આ રોડ ઉપરથી થાય છે. અમદાવાદના વટવા વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પુનિતનગર જવાનો રોડ છે, આખો રોડ બિસ્માર હાલતમાં છે. અહીંથી પસાર થતા દરેક વાહનો છે, દરેક વાહન ચાલકો છે, તેઓ પરેશાન છે. કારણ કે રોડ છેલ્લા ઘણા સમયથી, લગભગ 2-3 વર્ષથી આ પ્રકારની હાલતમાં છે. અમદાવાદ શહેરમાં વટવા વિસ્તારમાંથી જ્યારે બુલેટ ટ્રેન પસાર થશે ત્યારે આ વિસ્તારની રોનક કંઈક અલગ હશે. પરંતુ એની પહેલાં આપ જોઈ રહ્યા છો કે રોડ બિસ્માર હોવાને કારણે અહીંથી પસાર થતા લોકો છે ત્રાહિમામ પોકારી ગયા છે. કમરના દુખાવાથી સાથે અહીં પસાર થતા જે વાહનો છે તે વાહનોનો પણ સમારકામ કરવાની ખૂબ જ તાતી જરૂરિયાત પડતી હોય છે. કારણ કે આ પ્રકારના રોડને કારણે અહીંથી પસાર થતા લોકો છે તેઓ પરેશાન થતા હોય છે. વિદ્યાર્થીઓથી લઈને મહિલાઓ જ્યારે અહીંથી પસાર થાય, એમાં પણ રાતના સમયે પસાર થતા હોય ત્યારે કેવી હાલત થતી હશે આ રોડ પરથી આપ દિવસના દ્રશ્યો પરથી જ જોઈ શકો છો. તેને કારણે અહીંથી અહીંના લોકો છે, ખાસ કરીને News18 ગુજરાતીને પણ તેમણે અપીલ કરી છે કે આ પ્રકારના રોડ જો સુધરતા હોય તો સુધારીને કોર્પોરેશન સુધી આ વાત બતાવો. કારણ કે આ રોડ છે તેને કારણે રોજનો આ રોડ કે જેને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કેમેરામેન શરીક મહેતા સાથે દીપિકા કુમાર, News18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના ન્યૂ મણિનગરથી વટવા જતા રસ્તાની હાલત દયનીય જોવા મળી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને અડીને આવેલા ન્યૂ મણિનગરથી વટવા તરફ જતી કેનાલનું ગરનાળાની આસપાસનો 2 કિલોમીટરનો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જ્યાં અનેક ધંધાકીય એકમો આવેલા હોવાથી મોટી સંખ્યામાં વાહનોમાં માલસામાનની અવરજવર થતી રહે છે. પરંતુ બિસ્માર થયેલા આ રસ્તાના કારણે અવારનવાર લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. અનેક વાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી લાવવામાં આવ્યો. અમદાવાદના ન્યૂ મણિનગરથી વટવા જવાના રોડ ઉપર રોડ જ નથી,
આપ જોઈ રહ્યા છો દેવાશ્રય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કે જ્યાં ઔદ્યોગિક અનેક એકમો આવેલા છે અને તેને કારણે અહીંથી વાહનોની અવર જવર સૌથી વધારે હોય છે. પરંતુ આપ હાલત જુઓ, અહીં રોડ જ નથી અને તેને કારણે જે વરસાદ પડ્યો તેનું પાણી આજ દિન સુધી અહીં ભરાઈ પડીને રહે છે. તેને કારણે લોકો ખૂબ જ પરેશાન છે. આ રોડ ઉપરથી પસાર થતા તમામ લોકો છે તે અહીંથી જે ખાડામાંથી પસાર થાય એમાં પણ આ પાણીને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ શહેરની આ તસવીર છે કે જ્યાં વટવા વિસ્તારની અંદર, ન્યૂ મણિનગર વિસ્તારની અંદર લોકોને રોડ જ નથી મળતા. એમાં પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અને ખાસ કરીને મોટા વાહનો જ્યારે અહીંથી પસાર થતા હોય ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ રોડને તાત્કાલિક રિપેર કરવામાં આવે, જેથી કરીને રોજના જે વાહનો અહીંથી પસાર થાય છે તેમાં કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય. 200 વધારે અહીં ઔદ્યોગિક એકમો આવેલા છે, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસેની આ તાસીર અને તસવીર છે કે જ્યાં લોકોને ખૂબ જ મુશ્કેલી અનુભવી પડી રહી છે. અહીંથી પસાર થતા લગભગ 5,000-10,000 કર્મચારીઓ હશે, અનેક માલિકો હશે, વાહનો લઈને પસાર થતા હશે. અહીંથી ટ્રકો પણ જાય છે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ખાસ કરીને અવર જવર કરતા હોય છે, માલ સામાનને એક સ્થળથી બીજે સ્થળે મોકલતા હોય છે. પરંતુ જ્યારે આ રોડ પરથી પસાર થવાનું આવે ત્યારે તોબા પોકારી ઉઠે છે. હજુ પણ એકવાર આ રોડ જોઈ લો, કારણ કે ખૂબ જ મુશ્કેલી ભરી પરિસ્થિતિની અંદર લોકો આ રોડ પરથી પસાર થાય છે. આપ જુઓ કે એક ટેમ્પો આવી રહ્યો છે અને અહીંથી જ્યારે પસાર થશે ત્યારે કેવી હાલત થશે. આ તરફથી વટવા વિસ્તારમાંથી ખાસ કરીને એક રોડ આવી રહ્યો છે, એક ટ્રક આવી રહ્યો છે અને આ ટ્રક છે રોડ પરથી જ્યારે પસાર થશે ત્યારે કેવી હાલત થાય છે. કહી શકાય કે અહીંથી આ રોડ એટલા માટે મહત્ત્વનો છે કારણ કે આ એ રોડ છે કે જે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવેને કનેક્ટ થાય છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે અહીંથી પસાર થતા વાહનોને ખૂબ જ મુશ્કેલી પડે છે અને આ મુશ્કેલીને કારણે ખાસ કરીને હવે વિચાર કરવો રહ્યો કે આ રોડ આખરે ક્યારે થાય છે. અમદાવાદ બરોડા હાઈવેથી બિલકુલ નજીક આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાં આ પ્રકારની પરેશાની છે અને તેને કારણે ખૂબ જ લોકો છે તે પરેશાન છે, સાથે ઔદ્યોગિક એકમોમાં પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. કેમેરામેન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જામનગરમાં બિસ્માર રસ્તાઓ અને ખાડા પૂરવા સ્થાનિકોએ જાતે મહેનત કરવાનો વારો આવ્યો છે. જામનગરથી રાજકોટ હાઈવેથી જામનગર કંડલા હાઈવેને જોડતા 20 ગામના અંતરિયાળ રસ્તાનું સમારકામ હાથ ધરાયું અને એક સેવાભાવીએ ગ્રામજનોના સહયોગથી સ્વખર્ચે રોડનું સમારકામ શરૂ કર્યું. 20 ગામના ગ્રામજનોની માંગણી બાદ તંત્રની કામગીરી ન થતા સેવાભાવી દ્વારા કામગીરી કરવામાં આવી. હાલ રામપર ગામ પાસે જે લોકો છે તે અગરબત્તી કરી અને નારિયેલ ફોડી રહ્યા છે, ખાતમુહૂર્ત કરીએ છે. એમની સાથે જ સીધી વાત કરીશું. શું કહેશો, શા માટે ખાતમુહૂર્ત કરવું પડ્યું? આ રસ્તા ઉપર અત્યારે આપ ઊભા છો અને ટ્રેક્ટરો અને જેસીબી લઈને પણ આવ્યા છો. અહીંયા હું આ રોડ ઉપર નીકળો, પોઝિશન બહુ ખરાબ જોઈ બાકી, એટલે આ સરપંચને મળ્યો અને બધી વાત કરી કે મારે આ કરવું હોય બાકી બરાબર, અને આ 10-15 ગામને જોડતો બહુ બિસ્માર હાલતમાં રસ્તો હોય બાકી, તો તરત જ મને એવું મેં નક્કી કર્યું કે મારે આ ફાઇનલ કરવાનું થાય. હેઠું આવીને હાલતમાં છે અને દર વર્ષે અમારા ગામના 100 ખર્ચે રસ્તો રિપેર કરી છીએ. પ્લસ ગામમાં કોઈ બીમારી નો કેસ હોય, દિલોરી નો કેસ હોય, તો 108 ને રજૂઆત કરતા જેટલી વાર જામનગર થાય એટલી વાર આ 3 કિલોમીટર માં વાર લાગે છે. મુશ્કેલીઓ વેઠવી પડી છે. જે પ્રકારે રસ્તા પર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ટ્રેક્ટરની મદદથી રસ્તો છે તે રિપેર કરવામાં આવી રહ્યો છે. અહીં જેસીબી પણ બોલાવવામાં આવ્યું છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ગ્રામજનો ઉપસ્થિત થયા છે અને રસ્તાનું રિપેરિંગ કામ કર્યું છે. જે પ્રકારે સરકારી અધિકારીઓ અને નેતાઓ દ્વારા રસ્તા રિપેરિંગની કાર્યવાહી થતી હોય છે તેવી જ રીતે ગ્રામજનો એકત્ર થઈ અહીં જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો. હાલ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી રસ્તાઓના જે ખાડા છે તે ખાડા ભરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે લોકો છે તે લોકો રોડ રસ્તાનું સમારકામ કરાવી રહ્યા છે. જે કામ સરકારને કરવું જોઈએ એ કામ હવે લોકો આગળ આવી રહ્યા છે. અરવિંદભાઈ નામના જે વ્યક્તિ છે એ વ્યક્તિએ સ્વખર્ચે આ રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે. ગ્રામજનોના સહયોગથી અત્યારે જાત મહેનતને જિંદાબાદ કરી અને છેલ્લા ઘણા સમયથી જે રસ્તાની તકલીફ હતી એ તકલીફ દૂર કરવા માટે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. જામનગર રાજકોટ હાઈવેથી કંડલા તરફ જે જોડિયાનો હાઈવે છે જોડતા 20 ગામો જેટલાનો જે
અતરિયાળ રસ્તો છે, આ રસ્તો હાલ સમારકામ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સરકારને પણ શરમ લાગે એ પ્રકારની પરિસ્થિતિમાં લોકોએ હવે કામગીરી કરવાનું આરંભ્યું છે. કેમેરામેન મનસુખ રામડિયાની સાથે કિંજલ કરસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો અભિયાન હાથ ધરાયું. કામરેજમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાતે જ ખાડા પૂરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરાયો. કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે. ખાડા રાજ સી વાહન ચાલકો અત્યંત પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અનેક વખતની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરવાનો કોંગ્રેસે આક્ષેપ મૂક્યો. મનપાએ કામગીરી ન કરતા કોંગ્રેસ કાર્યકરોએ સ્વખર્ચે રોડના ખાડા પૂરીને વિરોધ દર્શાવ્યો. વિરોધ પ્રદર્શનમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભ્રષ્ટાચારને કારણે બિસ્માર બનેલા રોડ હોય, બિસ્માર પડેલા જે બ્રિજો છે એને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓ પરેશાન છે. નાની નાની સ્કૂટી અને બાઇક લઈને નીકળનારા તમામ પરેશાન છે. એમના પ્રશ્નોને ઉજાગર કરવા માટે આ એક કાર્યક્રમ આપ્યો હતો. ટૂંક સમયમાં જો આ ખાડા ભાજપના શાસન દ્વારા પૂરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અંદર અંદર એ લોકોના શાસકના લોકો અંદર અંદરના ઝઘડા એ લોકોને કામ કરવા દેતા નથી એકબીજાને, અને કામ કરવું નથી. અમુક લોકોએ તો ખાલી ફોટાની શોબાજી કરવી છે. દાહોદ જિલ્લામાં અપૂરતા ખાતરને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ચોમાસાની સીઝનમાં ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર બાદ હવે ખાતર મૂકવાનો વારો આવ્યો છે. પાક તૈયાર થવાની આરે છે ત્યારે દાહોદ જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ છે. જો સમયસર ખાતર નહીં મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જાય તેમ છે. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર છેલ્લા કેટલાક દિવસોથી ખાતર માટે લાંબી કતારો લાગે છે. ખાતર લેવા આવેલ ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીને પોતાની વેદના જણાવી હતી. ખાતર નથી મળતો એને આરો પીડા થઈ રહી છે ભાઈ. આજુબાજુમાં ગાડીઓ ઉતરે એમ કે તે તા 500 રૂપિયા લે, તે 500 રૂપિયા મૂળ લઈને આવ્યા હોય ઓછા મળે એમ કરી. અહીં 270 વતાડે ભાવ, સરકારી ભાવ 280 નો. તે ઠેકે આવે ત્યારે તમારો ભાવ લે એમ કે અને ખેતી કરવાની 300 રૂપિયા દહાડી આલવાની, એમ મજૂરો ને આલવાની 1000 રૂપિયાની મૂળમાં કેવો રવાની. બસ બે ત્રણ ખેત, ત્રણ ચાર પાંચ થેલીઓ લઈ જવાની હોય એમાં બધે ખેતી ઉગાડવાની, કમાઈને છોકરાને ખવડવાનું. માર્કેટ ને કે આજુબાજુ ઓરાને ને પ્રાઇવેટ વાળાને બંધ કરી દો તો જ ખાતર મળે, ને તો આમથી કઈ મળે. લોકો 300 રૂપિયા લે અને 600 રૂપિયા એમ કેતા, પછી ભાડું કઈ થી લાવવાનો ને ખાતર કઈ ઠેલી એક માણસ લે. નવાગામ ખાતે ખાતરની કાળા બજારી ચાલી રહી હતી. ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી અમુક લોકો દ્વારા 270 રૂપિયા મળતી ખાતરની થેલી 400-600 રૂપિયા સુધીમાં વેચી રહ્યા હતા. જે બાબતમાં ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જિલ્લા વિસ્તરણ અધિકારીને માહિતી આપી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં 5 લોકો સામે કાળા બજારીની ફરિયાદ નોંધાઈ છે. યુરિયાની આપણને બે દિવસમાં આપવાની ખાતરી આપી છે અને આવશે. ઇફકો યુરિયાની રેક ગોધરા ખાતેથી તથા આઈપીએલનું પોર્ટ પાસેથી પણ આવતીકાલથી ખાતર આવવાનું શરૂઆત કરવાનું છે. તે આપણા જે ખાસ સેન્ટરો છે દાહોદ, લીંબડી અને જે માંગણીવાળા સેન્ટરો છે એમને પ્રાયોરિટી આપવામાં આવી છે.